क्षेत्र में व्यापक भया था विद्युत पार एना मिला आपने भया उन्ना नियम में आपने बहुत पढ़ी थी रेजिस्टिविटी अवरोधकता प्रवाहकता एनी साथ है आपने अवरोधना प्रकार जो है था बे प्रकार था अवरोधना प्रकार था आपने पास में बे अवरोधना प्रकार एक आपने लिखा तो तार बंधित तार थी जी बांधे लोगों है एक तार बंधित अने बीजो हो तो आप लोग कार्बन हो बराबर है कार्बन अवरोध अबे तार बंधित अवरोध इसलिए रियोस्टेट लिए आपने तो फिजिक्स लेवल में तो सत्ता थी बांधेला जी आपने मरे ए पर कार्बन अवरोध ने सर्किट के अंदर लगावाना है मतलब आई थे जो अवरोध आपने हुए हमने अरे ये बनने बाजू तार होए जिसे तो हमें सर्किट में लगाए सको पर हमें आना ओड़पानी पद्धति इन्हें वर्ण संकेत के आपने इन्हें सो क्या होते वर्ण संकेत तो कार्बन अवरोध ने ओड़पानी पद्धति ओड़खवा माटे वर्ण संकेत ये वो आपने टॉपिक लिखी वर्ण संकेत बराबर એને કલર કોડિંગ પણ કહેવાય ઇંગ્લિશમાં વર્ણ સંકેત તો અહીંયા મોટા ભાગે આની ઉપર આ રીતે કોઈ કલરની પટ્ટી હોય આ રીતે ત્રણ પટ્ટી હશે કલરની પટ્ટી હોય હવે ત્રણ પટ્ટી હોય એમાં તારે બુકની અંદર એક કોષ્ટક આપેલું એમાં કાળો કલર બ્રાઉન કલર લાલ કલર પીળો કલર જાંબલી કલર વાદળી કલર એ અલગ અલગ કલર આપે છે અને કલરની હામે કોડ લખે પણ આપણે ખબર કરી દે પડશે કોઈ એક સૂત્ર છે તો સમજવા માટે સૂત્ર આવશે અહીંયા તમારે સંખ્યા ગુણ્યા ગુણો કરશે પ્લસ ઓર માઇનસ વિચલન વિચલન એટલે શું થશે તફાવત વિચલન એટલે શું થશે તફાવત ધારો કે હવે અહીંયા આ જે પટ્ટી છે પહેલી પટ્ટી એ લાલ કલરની મતલબ અહીંયા આપણે ફરીથી બનાવીએ आपके पास एक कार्बन अवरोध है जेनी अंदर पहली जी पट्टी है ये आपनी लाल कलर की है बराबर बीजी पट्टी ने पण आपने मान ली है कि ये पण की भी है लाल कलर की अने तीजी पट्टी ये रही आपने इस सिल्वर कलर की है એટલે चांदी जेवा कलर की तो હવે આ ત્રણ પટ્ટી ને કઈ રીતે ગણવામાં આવશે तो સૌથી પહેલા એ ધ્યાન રાખવાનું કે સિલ્વર કે ગોલ્ડ અથવા તો કોઈ પટ્ટી ના હોય એ પાછળ આવશે સિલ્વર ગોલ્ડ કે કોઈ પટ્ટી ના હોય એ ક્યાં આવશે પાછળ આવશે એ ખાસ ધ્યાન રાખવાનું બરાબર બીજું તો એની આગળનું સિલ્વર સિવાયની જે બીજી બાજુ હોય ત્યાંથી તમારું કોડિંગ ચાલુ કરવાનું તો સૌથી પહેલી પટ્ટી કઈ છે લાલ તો સંખ્યા કઈ આવશે લાલ ગુણ્ય બીજી પટ્ટી કઈ છે લાલ तो गुणक में पण होणार असेल लाल प्लस और माइनस काय पट्टी आहे सिल्वर तो यहां आवशे सिल्वर अब कोष्टक के अंदर जो होता है तो लाल कलर माटे कोष्टक की यहां संख्या के लिए आपेली है 2 बराबर तो यहां 2 गुणे लाल कलर माटे गुणक केटलो आपेलो है 10 नी 2 घात तो यहां 10 नी 2 घात प्लस और माइनस सिल्वर माटे विचलन केटला टका आपी होय 10% 5% 10% तो आ થઈ ગયો સૂત્ર મતલબ 10 ની 2 ઘાત એટલે આ 200 પ્લસ ઓર માઈનસ 10% આયો અવરોધ થયો મતલબ આટલા ઓમ અવરોધ આ જે કાર્બન અવરોધ આપેલો હોય એની અંદર હશે ચાલ પ્રેક્ટિકલી વ્યવહારિક રીતે આનો ઉપયોગ કરી શકો કોઈ કંપનીમાં કે ઇન્ડસ્ટ્રીમાં જ્યારે કામ કરવાનું થાય ત્યારે તમે આના આધારે ઘણા બધા અવરોધને શોધી શકો અથવા તો કઈ સર્કિટમાં કયો અવરોધ લગાવો એના વિશે તમને ખબર પડી જાય આનો પ્રશ્ન પણ આવે ઘણી વાર એક માર્ક કે બે માર્કનો કે તમને કલર કોડિંગ આપી દીધું હોય અને તમે એના ઉપરથી કેટલો અવરોધ છે એ શોધવાનો હોય તો તમારે કોષ્ટક બેટા યાદ કરવું પડશે એ કોષ્ટક શું પડશે યાદ કરવું પડશે પહેલો કાળો કલર બીજો કથઈ કલર ત્રીજો લાલ કલર એ કોષ્ટક યાદ કરવા પડશે તમારે કોષ્ટક યાદ રાખવાના બરાબર જરૂર પડે તો એને એકવાર લખી નાખવાનું એટલે ઈઝી થઈ એકવાર લખો તમે ખાલી તમારે સિક્વન્સ યાદ રાખવાનો કે પહેલા કાળો કલર આવશે
એના પછી કથઈ આવશે એના પછી લાલ કલર આવશે આ તો સિક્વન્સ યાદ રાખવા છે ખ્યાલ આવે તો સિક્વન્સ યાદ રાખશું તો અહીંયા 0 પછી 1 અને અહીંયા 2 અહીંયા 10 ની 0 ઘાત 10 ની 1 ઘાત 10 ની 2 ઘાત સિક્વન્સ બધા ખાલી કલર ની યાદ રાખવા છે પહેલા કયો કલર આવશે છેલ્લે કયો કલર આવશે લાઈન યાદ રાખવા જવાબ આપણે ચાની વાળી પિનારા યાદ રાખ્યું હતું ચાની વાળી પિનારા એ મારે પણ એક વાર યાદ રાખી લેવા બરાબર લખી નાખો ફટાફટ આગળ જો હવે અવરોધ નું શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ શીખી લઈ આ તો જનરલી ના બે સૂત્ર જોઈએ જે યાદ રાખવાના હોય અવરોધ માટે શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ અવરોધ નું શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ બરાબર હવે એમાં પહેલા શ્રેણી જોડાણ જોઈએ તો શ્રેણી જોડાણ કોને કહેવાશે જ્યારે એક જ છેડા ઉપર જોડાયેલા હોય એટલે ધારો કે આપણી પાસે બે અવરોધ છે એક આ અને બીજો અવરોધ છે અહીંયાથી આ બંને એક જ છેડા પર જોડાયેલા હોય અથવા તો આ બંને અવરોધમાંથી વિદ્યુત પ્રવાહને પસાર થવા માટે રસ્તો એક જ હોય વિદ્યુત પ્રવાહને પસાર થવાનો રસ્તો એક જ ધારો કે આને આપણે આ બેટરી સાથે જોડી દઈએ તો અહીંયા એ બિંદુ લઈએ અને અહીંયા બી બિંદુ લઈએ અહીંયાથી વિદ્યુત પ્રવાહને જવા માટે રસ્તો કયો થશે એક જ થશે બે રસ્તા છે અહીંયાથી ધારો કે વિદ્યુત પ્રવાહ નીકળ્યો આપણો આઈ તો એ આ એક જ રસ્તા ઉપર જશે ખ્યાલ આવે તો એક જ રસ્તા ઉપર જશે તો આવા શું કહેવાશે શ્રેણી જોડાણ મતલબ વિદ્યુત પ્રવાહના બે ભાગ પડશે નહીં પણ શ્રેણી જોડાણની અંદર હંમેશા અવરોધના આધારે અલગ અલગ વોલ્ટેજનો ઉપયોગ કરવામાં આવે છે આપણા ઘરની અંદર આપણે વાત કરીએ બરોબર તો એસીમાં જેટલો વોલ્ટેજ જોઈએ એટલો એટલો ફ્રીજમાં પડી જશે પંખામાં જેટલો વોલ્ટેજ જોઈએ એટલો એટલો ફ્રીજમાં થોડી જશે ના અલગ અલગ થશે મતલબ જેટલો અવરોધ હશે એના આધારે અલગ વોલ્ટ ઉપયોગ થશે તો અહીંયા આર1ની અંદર જેટલો વોલ્ટ વપરાશે એ V1 હશે જ્યારે અહીંયા V2 હશે ખ્યાલ આવે તો અહીંયા આના માટે જ્યારે ઓહ્મનો નિયમ લગાવીએ પહેલા અવરોધ માટે એટલે શું થશે V1 બરાબર IR1 પ્રવાહ તો આઈ જેટલો જ આવશે જેટલો પ્રવાહ અહીંયા આવશે એનો અહીંયા જશે તો આના R2 માટે શું થશે V2 બરાબર IR2 પણ અહીંયા જેટલો વોલ્ટેજ વપરાણો એ વોલ્ટેજ કેટલો હશે જેટલો તમે બહારથી આપ્યો હશે એટલો V તો કુલ વોલ્ટેજ અથવા તો પોટેન્શિયલ ડિફરન્સ કુલ વિદ્યુત સ્થિતિમાન બેટા વિદ્યુત સ્થિતિમાન V બરાબર શું થશે V1 વત્તા V2 બંને સરવાળો તો V બરાબર શું થશે IR1 વત્તા IR2 બરાબર બંનેમાં I સરખા છે તો V બરાબર I કૌંસની અંદર R1 વત્તા R2 I ના બાજુ લઈ લઈએ તો શું થશે બેટા V ભાગ્યા I બરાબર R1 વત્તા R2 બરાબર હવે ઓહ્મના નિયમ પ્રમાણે V ભાગ્યા I બરાબર શું થશે બેટા V ભાગ્યા I બરાબર R થશે પણ આ V ભાગ્યા I બરાબર શું કરશે R ઇક્વિવેલેન્ટ કેમ કે આ બંનેનું ભેગું થઈ અવરોધ આવશે તો અહીંયા સૂત્ર એવું થઈ જશે R ઇક્વિવેલેન્ટ બરાબર R1 વત્તા R2 આ થઈ ગયા શ્રેણી માટેનું સૂત્ર શા માટે શ્રેણી માટેનું સૂત્ર મતલબ જ્યારે બે કે બેથી વધારે અવરોધ હોય ત્યારે આ રીતે તમે જોડી શકો અહીંયા ધારો ત્રીજો અવરોધ હોય શું થશે R ઇક્વિવેલેન્ટ બરાબર R1 વત્તા R2 વત્તા R3 જો અસંખ્ય અવરોધ હશે તો શું થશે R ઇક્વિવેલેન્ટ બરાબર R1 વત્તા R2 વત્તા R3 આ રીતે
खरा बेटा लग रहा है। हवे समांतर जोड़ा, तो समांतर जोड़ा नहीं अंदर अहिया करता थोड़ा विरुद्ध धीरे धीरे समांतर जोड़ा एनी अंदर तुमने विद्युत प्रवाह ने जवाब मारने का रास्ता बताई है से मतलब समांतर जोड़ा को ने क्या बात से कि जहाँ है बे अवरोध के बेती वधारे का अवरोध बे छिड़ा पर चुराया अथवा तो एनी अंदर विद्युत प्रवाह ने जवाब मारने अलग अलग रास्ता हो तो ये नसों क्या बात से समांतर जोड़ा कई रीते अहिया धारो कि एक अवरोध है आपके पास है आर वन बीजो अवरोध है आपके पास है यहाँ धारो के आर टू हवे अब बनने ने अलग अलग रास्ता मळे है जो विद्युत प्रवाह पसार करवामा आवे तो धारो के अहिया थी विद्युत प्रवाह ने पसार करवामा आवे या बैटरी थी तो शू थशे बेटा विद्युत प्रवाह अहिया सुधी आवशे अहिया वोल्टेज वी आपेलो हो अहिया थी विद्युत प्रवाह जो आई जतो होय तो अहिया सुधी जशे पण अहिया थी शू थशे बे भाग पड़ जशे विद्युत प्रवाह में भाग पड़े से अहिया धारो के I1 पसार था है तो अहिया I2 पसार था ख्याल आ गया मतलब हवे बनने ना रास्ता अलग अलग है विद्युत प्रवाह अहिया थी पाछो भेगो थी से जे अहिया थी पसार थे अहिया अहिया भेगो थसे तो एमनी वच्चे जे विद्युत स्थिति में मतलब वोल्टेज है तो ई केवो हसे सरखो त्या शू सरखो रहेतो तो प्रवाह श्रेणी नी अंदर प्रवाह सरखो हतो या अहिया प्रवाह अलग अलग પણ અહીંયા વિદ્યુત સ્થિતિમાં કેવો રહેશે સરખો હવે પહેલી વાત કરીએ તો અહીંયા એ થી બી બે ટર્મિનલ આપ્યા છે એ ને બી બિંદુ આપ્યા છે એ ને બી વચ્ચે આર વન ને લઈએ તો એ આર વન બી પ્રવાહ શું અહીંયાથી જાય તો બી બરાબર શું મળશે બેટા આઈ વન વત આઈ વન આર વન b बराबर i आ सूत्र प्रमाण बराबर ये जी रीते जो प्रवाह अहिया थी जाए a r2 b मा तो शू मळशे v बराबर i2 r चला गया हवे आने आपणे आवो लखी सकिए i1 बराबर शू थशे v भाग्या r1 ये जी रीते अहिया पण I2 बराबर शू थशे बेटा V भाग्या R2 पर कुल प्रवाह केटलो आवे बेटा कुल प्रवाह थशे आपणी पासे कुल प्रवाह बराबर I तो कुल प्रवाह केटलो है I पण I माथी बे भाग पड्या एटले कुल प्रवाह केटलो थशे बेटा I बराबर I1 वत्ता I2 ख्याल आवे बेटा कुल प्रवाह बराबर शू छे i1 वत्ता i2 आ बने भेगो थईन कुल प्रवाह बने है जो बने भेगो थतो होय तो अहींया i बराबर i1 नी किंमत केटली बेटा v भाग्या r1 वत्ता i2 नी किंमत v भाग्या r2 बराबर बेटा बने बाजू v है v कॉमन निकली जाय तो अहींया शू थशे I बराबर V कौंस नी अंदर 1 भाग्या R1 वत्ता 1 भाग्या R2 बराबर बेटा हवे अहिया V अहिया लाई दियो तो शू थशे I भाग्या V बराबर 1 भाग्या R1 वत्ता 1 भाग्या R2 बराबर बेटा आपणे सूत्र शू हतु ओम ना नियम प्रमाणे V भाग्या I बराबर R પણ અહીંયા ઊંધું બેટા i ભાગ્યા v i ભાગ્યા v તો આને ઊંધું કરીએ શું થશે બેટા i ભાગ્યા v કરો તમે તો આ શું થશે 1 ભાગ્યા r બરાબર ને બેટા ઊંધું થઈ જાય જો આ સૂત્ર આપણે ઊંધું કરવામાં આવે તો 1 ભાગ્યા r થાય તો અહીંયા શું થશે 1 ભાગ્યા r ઇક્વિવેલેન્ટ જેમ આપણે શ્રેણીમાં કર્યું હતું v ભાગ્યા i બરાબર r તમ અહીંયા પર એક થશે પણ સૂત્ર ઊંધુ હોવાથી એ એકના છેદમાં આર લખાશે અર્થાત તમે કહી દો કે છેદનો અંશ બદલી નાખો ભાઈ
तो बराबर सूत्र शू मिली गया, एक भाग्या आर वन वत्ता एक भाग्या आर टू। आ थी गयु आपणुं समांतर नुं सूत्र, जो बे थी वधारे होय त्रण होय तो अहींया वत्ता एक भाग्या आर थी, चार होय तो वत्ता एक भाग्या आर, असंख्य होय तो सीधु सूत्र एक भाग्या आर इक्विवेलेंट बराबर एक भाग्या आर वन वत्ता एक भाग्या आर टू, तो त्रण होय तो एक भाग्या आर थ्री, तो चार हो तो एक भाग्या आर चार, असंख्य हो तो तुम आ रीते एक भाग्या आर एन सुधी लखी सको। रेडी लखना पड़े, अगर जो हमने विद्युत ऊर्जा पावर, विद्युत ऊर्जा ऊर्जा बढ़ा तो बेटा हमने क्या नाम पहला प्रकार की ऊर्जा है गति ऊर्जा, स्थिति ऊर्जा, तो लगभग घनी बड़ी ऊर्जा पर बढ़ा है स्थिति ऊर्जा, गति ऊर्जा, भाई विद्युत ऊर्जा, न्यूक्लियर ऊर्जा, तो बढ़ा था भैया विद्युत ऊर्जा ने पावर आपको कमी की, विद्युत ऊर्जा अने पावर हवे आने पर आपने इन्हें डेरिवेशन करी कई रीते विद्युत ऊर्जा ने आपने समझी सीखी और पावर ना पची त्रण सूत्रों छेले बराबर। तो सबसे पहला धारो कि अहीं अपनी पास एक तार है, तार में बे आड़छेद आपेला है, एक है आड़छेद आपलो ए और बीजो आड़छेद बी बराबर। હવે આ તારને તમે ગમે ત્યારે કોઈ પણ બેટરી સાથે કે વિદ્યુત પ્રવાહના સોર્સ સાથે જોડશો એટલે આ સ્થિતિ મળશે બેટા તમને બરાબર। તો અહીંયા આ આડછેદમાં જે વિદ્યુત સ્થિતિમાન હશે એને કહેવાશે વી એ બરાબર ને, અને અહીંયા જે વિદ્યુત સ્થિતિમાન હશે એને કહેવાશે વી બી, આપણે ચેપ્ટર લેવા પડ્યા VA અને VB। તો જો VA વધારે હોય કોઈ જગ્યાએ વિદ્યુત સ્થિતિમાન વધારે હોય તો જ આ રીતે પ્રવાહ થઈ શકે, બાકી પ્રવાહ થશે નહીં। અહીંયા બેટરી સાથે જોડવાથી અહીંયા ઇલેક્ટ્રોનની સંખ્યા વધી ગઈ હશે ખ્યાલ પ્રવાહના કારણે, તો અહીં જોડે VA કેવું હશે મોટું હશે, મતલબ VA ઇઝ ગ્રેટર ધેન VB ખ્યાલ, VA મોટું હશે VB કરતા, તો વિદ્યુત પ્રવાહ આ રીતે પસાર થઈ જશે ખ્યાલ આવે ને, વિદ્યુત પ્રવાહ આ રીતે પસાર થઈ જશે, આ મહત્વની વસ્તુ ખાસિયત છે ભાઈ। હવે VA વિદ્યુત સ્થિતિમાન આડછેદ A નો, VB વિદ્યુત સ્થિતિમાન આડછેદ B નો, તો ચેપ્ટર 2 ની અંદર આપણે ઊર્જાનું એક સૂત્ર ભણ્યા હતા કે ઊર્જા અથવા તો આમ કહેવાય આપણે ऊर्जा U बराबर V गुणिया Q अथवा तो तुम्हें यहाँ कैपिटल Q V गुणिया Q पर लिख सकते बराबर बड़े। तो यहाँ जो ऊर्जा है यहाँ तो यहाँ पे U A लिखी U A बराबर सूत्र से बेटा V A गुणिया Q और यहाँ जो विद्युत प्रवाह से Q ये यहाँ जो विद्युत प्रवाह क्या है जैसे विद्युत भारनो जत्थो एक जगह से बी जगह जाए त्यार, तो अहीं जे क्यू होता एक क्यू आ रीते चालता चालता जाए अहीं जैसे अहीं पहुंचे, तो अहीं विद्युत ऊर्जा के लिए जैसे बेटा यू बी बराबर शू था बेटा वी बी गुणिया बराबर। हवे ऊर्जा नो तफावत जोईए आपणे U बराबर UB माइनस UA क्यों अंतिम ऊर्जा आ प्रारंभिक आ है, ऊर्जा बराबर आपणे सूत्र हमेशा शू आवे ऊर्जा अथवा तो ऊर्जा तफावत बराबर अंतिम ऊर्जा ओछा प्रारंभिक ऊर्जा आवता पड़े, तो अंतिम कई थशे बी वाली प्रारंभिक ए वाली, तो अंतिम बी वाली प्रारंभिक ए वाली, तो यहां पर हमें मिल सके बेटा यू बराबर
यू बी केटलू है वी बी क्यू माइनस वी ए क्यू बनने का क्यू है बेटा तो सो दस है U बराबर Q कॉमन गाड़ी लो वी बी माइनस वी ए वी बी माइनस वी ए रेडी बेटा तो आनो मतलब यो से हो कि अहिया विद्युत स्थिति वाला कोई ना कोई तफावत छे विद्युत स्थिति वाला कोई ना कोई तफावत छे ख्याल है बेटा मतलब Q शू है विद्युत भार Q शू है विद्युत भार तो विद्युत भार अचल रहे જેટલો અહીંયા હતો એટલો જ અહીંયા છે પણ આપણે આડછેદની અંદર સમ તફાવત આવ્યો વિદ્યુત સ્થિતિમાનનો મતલબ વોલ્ટેજ જે હતા એનો તફાવત અહીંયા આવ્યો અહીંયા અલગ વોલ્ટેજ છે અહીંયા અલગ વોલ્ટેજ છે અને એ બંને વોલ્ટેજ બદલાય છે એના કારણે પ્રવાહ જાય છે એટલે આ યાદ રાખવાનું વોલ્ટેજ અલગ અલગ હોય તો જ વિદ્યુત પ્રવાહ જઈ શકે સરખા વોલ્ટેજમાં પ્રવાહ થશે નહીં ખ્યાલ આવ્યો બેટા लखीरो पटा बना नेक्स्ट अब यहां जो आपने सु बात करी थी के VA VB करता मोटो है सु के तो VA VB करता मोटो है तो VB नानो है और VB मां से VA बात करी तो सु दसे माइनस आप से सो सो बेटा माइनस आप से तो यहां अपन ने u बराबर आओ मर से कि u बराबर माइनस क्यू वी बी माइनस वी एने शू कहवा खाली डेल्टा वी विद्युत स्थितिमान नो तफावत बराबर अगर अगर भाया था कि गति ऊर्जा वत्ता स्थिति ऊर्जा बराबर शून्य यांत्रिक ऊर्जा बेटा ने क्या सुख से यांत्रिक ऊर्जा तो आओ कहता था आपने के डेल्टा यू वत्ता डेल्टा के बराबर जी बराबर भाया था आपको तो यहाँ सुख से यू के फॉर्म में से माइनस क्यू डेल्टा वी वत्ता डेल्टा के बराबर जीरो तो डेल्टा के बेटा सुख से अलग बदले दिए तो Q गुणा डेल्टा V अथवा तो नाम पर लिख सको बेटा के Q V डेल्टा हटाए दो बराबर हवे गति ऊर्जा प्रमेय बेटा अज्ञान में भरा था गति ऊर्जा प्रमेय जितनों काम था से एक गति ऊर्जा डेल्टा K बराबर डेल्टा W आओ पर भरा था बेटा अज्ञान में गति ऊर्जा प्रमेय तो प्रमेय ना आधार है આપણે એવું લખી શકીએ બેટા કે k અને w સરખા k અને w કેવા છે સરખા તો k ને આપણે લ્યા તો w ડેલ્ટા w બરાબર q ગુણ્યા v લખાય બેટા q શું હોય બેટા i બરાબર q ભાગ્યા t તો q બરાબર શું થશે मतलब Q बराबर I गुणिया T सबसे अने यह मुक्ति दिए तो डेल्टा W बराबर I गुणिया डेल्टा T गुणिया V आओ बच्चे क्या बेटा आ डेल्टा T ना बदला यह डेल्टा T बच्ची आपने तो आपने चेंज ना था डेल्टा T ना बदल रही है तो डेल्टा W भाग्या डेल्टा T बराबर सूत्र से I गुणिया V बराबर बेटा હવે ફરીથી જો એકમ સમયમાં કરેલું કાર્ય એને કહેવાશે પાવર તો પાવર બરાબર એકમ સમયમાં કરેલું કાર્ય તો શું થઈ ગયું પાવર બરાબર આઈ ગુણ્યા વી આ પહેલું સૂત્ર બેટા આઈ ગુણ્યા વી પાવરનું બીજું આઈ ના બદલે આપણે વી ભાગ્યા આર લખીએ શું લખીએ I ना बदले I बराबर V भाग्य R तो बेटा V भाग्य R अने यह मुख्य तो पावर नो बिन सूत्र सूत्र से पावर बराबर यह V भाग्य R गुणा V तो V स्क्वायर बाय R सुधे क्यों
पावर बराबर वी स्क्वायर भाग्या आर। अभी जो सूत्र बेटा तीजो सूत्र पावर यहां लिखा तीजो सूत्र पावर तीजो सूत्र बेटा v बराबर आई आर और सूत्र को ने तो आने अंदर समीकरण एक ने अंदर मुकी आपने पावर बराबर आई एम ओ एम और v बराबर आई आर सूत्र ये बेटा पावर बराबर आई स्क्वायर आर आ बहुत तीजो समीकरण कुल पावर ना त्रण समीकरण आवशे आमांथी जे पण उपयोग थाय तमे दाखला माटे करी शको तमने शुं आपेलुं होय एना आधारे तमारे उपयोग करवानो के कयुं सूत्र आपणे वापरवुं बराबर लखी नाखो फटाफट आने एटले पावर आपणो अहींया पूरुं थई जाय। नेक्स्ट टॉपिक बेटा हवे आपणो विद्युत कोष ईएमएफ बराबर हवे आज एक प्रश्न है ने ये घनी बार थीअरी ना बेस ऊपर त्रण मार्क में के बे मार्क में पूछा है अने जे सूत्र आपणे दाखलो विद्युत कोष ने एना पर दाखला पण आवे बराबर पर टॉपिक है बेटा विद्युत कोष अने ईएमएफ। हवे महत्वनी वस्तु ईएमएफ એટલે શું EMF એને કહેવાય છે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ બરાબર પણ અહીંયા કોઈ બળ લાગશે નહીં EMF જૂના જમાનાથી આ એક શબ્દ ચાલ્યો આવે છે જેને આપણે બદલ્યો નથી પણ હકીકતમાં અહીંયા શું લાગશે વિદ્યુત સ્થિતિ બળ નહીં પણ શું લાગશે વિદ્યુત સ્થિતિમાં સમજી પહેલાં તો હું જે રીતે આકૃતિ બનાવું ને અને બોલતો જો ખાસ ધ્યાન રાખજો એ જ મુદ્દા લખવાના જ્યારે આ થિયરીમાં પૂછે ત્યારે ધારો કે આપણી પાસે હું જે બોલું યાદ રાખજો ધારો કે આપણી પાસે એક કોષ છે બરાબર એક રાસાયણિક કોષ છે એની અંદર એક ધન ધ્રુવ બરાબર અને એક ऋण ध्रुव एक धन ध्रुव અને એક ઋણ ધ્રુવ આંશિક રીતે કઈ રીતે બેટા આંશિક રીતે ડૂબાયેલા છે બરાબર બેટા શબ્દ શું લીધો મેં ધારો કે એક રાસાયણિક કોષ છે જેની અંદર એક ધન ધ્રુવ અને એક ઋણ ધ્રુવ એનોડ અને કેથોડ આંશિક રીતે ડૂબાયેલા છે પૂરેપૂરા ડૂબાયેલા નથી હવે અહીંયા જ્યારે આંશિક રીતે ડૂબાયેલા હશે ત્યારે ધન ધ્રુવની પાસે આ રાસાયણિક દ્રવ્ય કરતા થોડુંક વિદ્યુત સ્થિતિમાં અલગ હશે તો આપણે ધન ધ્રુવ પાસેનું વિદ્યુત સ્થિતિમાં એ કેટલું લઈએ વી પ્લસ બરાબર અને એ જ રીતે ઋણ ધ્રુવ પાસેનું વિદ્યુત સ્થિતિમાં એને આપણે લઈએ શું લેશું બેટા વી માઇનસ બરાબર અહીંયા ધારો આપણે લખી લઈએ કે આ પોઈન્ટ આપણો એ હે અને આ પોઈન્ટ આપણો બી બે અલગ અલગ પોઈન્ટ આપી દીધા તો એકનું વિદ્યુત સ્થિતિમાં વી પ્લસ છે બીજાનું વી માઇનસ હવે જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થશે ત્યારે જનરલી અહીંયા આ ભાગ જે કહેવાય અને પી એટલે પ્રોટોન અને એન એટલે ન્યુટ્રોન પી એન એન થી પીમાં વિદ્યુત પ્રવાહ પસાર થશે મતલબ ઇલેક્ટ્રોન આ રીતે ગતિ કરશે ખ્યાલ ઇલેક્ટ્રોન આ રીતે ગતિ કરશે ઋણથી ધન તરફ અને પ્રવાહ ધનથી ઋણ તરફ બરાબર મતલબ વિદ્યુત સ્થિતિમાન બેટા કેવો થશે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તો શું થશે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સ્થિતિમાનનો તફાવત ડેલ્ટા વી બરાબર શું થશે બેટા
અહીંયાથી આમ જશે. હમણાં આપણે લાસ્ટમાં જે ટોપિકમાં જોયું હતું કે એક આર્શેદમાંથી બીજા આર્શેદમાં જાય તો શું થશે, VA માઇનસ VB અહીંયાથી અહીંયા જશે. તો VA કેટલું બેટા, અહીંયા V પ્લસ માઇનસ આ કેવું હશે, માઇનસ કેમ, આ ધન હશે તો આ ઋણ હશે, તો ઋણની આગળ આપણે શું લગાવીએ, માઇનસ. આપણે પહેલા વાત કરી કે જો આ ધન છે તો આ કેવું છે, ઋણ છે, તો ધન તો બરાબર છે પણ ઋણમાં શું થશે આગળ, માઇનસ લાગશે. ખ્યાલ આવે બેટા? તો અહીંયા ડેલ્ટા વી બરાબર કહેવાશે વી પ્લસ માઇનસ માઇનસ પ્લસ વી માઇનસ. અને જ્યારે કોઈ જ પ્રવાહ પસાર ના થતો હોય, જ્યારે કોઈ જ પ્રવાહ પસાર ના થતો હોય ત્યારે અવરોધ કેવો હોય, અનંત. કોઈ જ પ્રવાહ પસાર ના થતો હોય મતલબ અવરોધ કેવો હશે, અનંત હશે. અને એ જગ્યાએ આ ડેલ્ટા વી ને તમે ડેલ્ટા વી બરાબર ઈએમએફ લખી શકો. ઈએમએફ બરાબર અહીંયા અને કૌંસમાં ઈ તરીકે પણ દર્શાવવામાં આવે છે. તો આ ઈ બરાબર શું થઈ ગયું બેટા, વી પ્લસ પ્લસ વી માઇનસ. બધા ખાસ યાદ રાખવાનું કે ગમે ત્યારે ઈએમએફ આવે ત્યારે વી પ્લસ પ્લસ વી માઇનસ, મતલબ કે આ બંનેનો શું થશે, સરવાળો થશે. ખ્યાલ આવે કે આ બંનેનો શું થશે, સરવાળો થશે. ક્લિયર હતું? હવે બીજો મુદ્દો, ધારો કે આપણે આને સમજવા માટે અહીંયા એક અવરોધ લગાવી દઈએ. લખવાનું શું, આપણે સર્કિટને સમજવા માટે એક અવરોધ આર લગાવેલો છે. તો જેવો તમે અવરોધ લગાવશો એટલે ઇલેક્ટ્રોન બધા અહીંયાથી આ રીતે ભાગવા લાગશે અને વિદ્યુત પ્રવાહ આ રીતે પસાર થશે. ખ્યાલ આવે બેટા? જેવા ઇલેક્ટ્રોન અહીંયા જશે વિદ્યુત પ્રવાહ પસાર થઈ જશે અને આને કહેવાય રાસાયણિક કોષ. અને રાસાયણિક કોષ આ રીતે જ બને છે, એક એનોડ અને એક કેથોડ એ બંને સળિયા હોય, વચ્ચે અવરોધ લગાવો. અવરોધ અથવા બલ્બ પણ લગાવી શકો, બીજી બીજી કોઈ વસ્તુ પણ લગાવી શકો, બરાબર. હવે ઇલેક્ટ્રોન અહીંયા પસાર થવાથી આ જે દ્રાવણ છે બેટા, આ જે દ્રાવણ છે એ દ્રાવણ ઇલેક્ટ્રોનને રોકવાની કોશિશ કરશે. કેમ, કોઈ પણ ઇલેક્ટ્રોન પોતાની જગ્યાએ સ્થિર રહેવાની કોશિશ કરે જ્યારે એને બાહ્ય બળ લગાવવામાં આવે. આપણે વાત કરી હતી સૌથી પહેલા કે જો બાહ્ય બળ વિદ્યુત ક્ષેત્ર લગાવીએ તો અંદરના જે ઇલેક્ટ્રોન હોય એ એકબીજાથી અથડાય અને અથડાવાના કારણે એક અવરોધ ઉત્પન્ન થાય. તો અહીંયા જે અવરોધ છે, દ્રાવણનો અવરોધ, એને કહેવાશે આંતરિક અવરોધ. શું કહેવાશે બેટા, આંતરિક અવરોધ, અને એને નાના આર તરીકે દર્શાવવામાં આવશે. ખ્યાલ આવે બેટા? નાના આર તરીકે દર્શાવવામાં આવશે. હવે અહીંયા કુલ વિદ્યુત સ્થિતિમાન કેટલું લાગવાનું, ટોટલ વિદ્યુત સ્થિતિમાન, ટોટલ વિદ્યુત સ્થિતિમાન અહીંયા કેટલું લાગશે, કુલ વિદ્યુત સ્થિતિમાન આપણું અહીંયા કુલ વિદ્યુત સ્થિતિમાન એટલે V કેટલું લાગશે, એક તો લાગશે ધન ધ્રુવ પરનું બરાબર વત્તા ઋણ ધ્રુવ પરનું વત્તા, કયું આવશે બેટા, આવે ઋણ ધ્રુવ ધ્રુવ અને ધન ધ્રુવ થઈ ગયું વત્તા બીજું કયું વિદ્યુત સ્થિતિમાન લાગશે, આ કે આ. દ્રાવણની વાત કરીએ તો એક ધન ધ્રુવ પર લાગશે અહીંયા, એક ઋણ ધ્રુવ પર લાગશે અહીંયા, અને બીજું આ ઇલેક્ટ્રોનને પસાર ના થવા માટે અહીંયા લાગશે IR. મતલબ એક દ્રાવણનું વિદ્યુત સ્થિતિમાન, બરાબર, એક દ્રાવણનું વિદ્યુત સ્થિતિમાન. તો અહીંયા V બરાબર ધન ધ્રુવ પરનું અને ઋણ ધ્રુવ પરનું, ધન ધ્રુવ પરનું અને ઋણ ધ્રુવ પરનું, બરાબર. તો V પ્લસ પ્લસ V માઇનસ, દ્રાવણનું કેટલું લાગશે,
આવશે કે માઇનસ આવશે. આપણે શું વાત કરી કે ઇલેક્ટ્રોન જ્યારે પસાર થશે ત્યારે આ દ્રાવણ એને રોકશે. શું કરશે? એને રોકશે, એનો વિરોધ કરશે. જો વિરોધ કરશે તો અહીંયા શું લાગશે? માઇનસ આઈ અને અવરોધ એનો આર. આર પણ કેવો લગાવવાનો? આંતરિક અવરોધ વાળો આર. બરાબર બેટા? તો અહીંયા V બરાબર શું થયું બેટા? V પ્લસ પ્લસ V માઇનસ. આના માટે શું લખી શકીએ? E. તો E માઇનસ આ થઈ ગયું બેટા આપણું એક સૂત્ર. બીજું આ V શું હોય? વિદ્યુત સ્થિતિમાન. તો વિદ્યુત સ્થિતિમાન કુલ કેટલો લાગે? જ્યારે અહીંયા વિદ્યુત પ્રવાહ પસાર થયો અને અહીંયાથી ઇલેક્ટ્રોન પસાર થયા, આ ઘટના થઈ ગઈ, તો અહીંયા કેટલો વિદ્યુત સ્થિતિમાન મળશે? એટલું જ. જેટલું અંદર હશે એટલું બહાર હશે, જેટલું અંદર હશે એટલું બહાર. અહીંયા જેટલી વીજળી બનશે કે અહીંયા જેટલા ઇલેક્ટ્રોન પસાર થશે એ બધા બહાર દેખાઈ આવશે, તો જ એ બેલેન્સ થયું કહેવાય. મતલબ અહીંયા જે ઘટના ઘટશે એના આધારે અહીંયા પ્રવાહ મળશે. તો અહીંયા આ વિદ્યુત સ્થિતિમાન V V બરાબર શું લખાશે? I R. તો જો આ સમીકરણ આપણું એક હોય તો આ સમીકરણ થયું બે. સમીકરણ એક અને બે પરથી શું થશે બેટા? આપણી પાસે આ અહીંયા મૂકી દી, તો I R બરાબર E માઇનસ I R. રેડી બેટા? આનો પરિણામ લઈ લઈએ તો E બરાબર I R વત્તા I R. ઓહો, નાનો આર. બરાબર બેટા? આઈ ને કોમન કાઢી લઈએ, આઈ ને કોમન કાઢી લઈએ તો શું આવશે? E બરાબર I R પ્લસ R. બરાબર? તો આ કોષમાંથી પસાર થતો, આ અવરોધમાંથી પસાર થતો પ્રવાહ શોધવો હોય તો પ્રવાહ I બરાબર E ભાગ્યા R વત્તા R. આ સૂત્ર ખાસ યાદ રાખવાનું, નાના નાના ધારણા ઉપર પૂછાય ફટાફટ આને લખી લો. સ્ટેપ ટુ સ્ટેપ યાદ રાખવાનું, પહેલા ધન પછી ઋણ પછી એનો તફાવત, બરાબર, પછી એનો આંતરિક અવરોધ. આંતરિક અવરોધ લખી રીતે લખવાનું કે જ્યારે પણ ઇલેક્ટ્રોન પસાર થવાની કોશિશ કરશે ત્યારે આ દ્રાવણની જે રચના હશે એને રોકવાની કોશિશ કરશે, અને રોકવાની કોશિશ કરશે તો અહીંયા શું થશે? આ માઇનસ. બરાબર બેટા? લખી લો બરાબર.